આખરે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમાનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થયું છે. સમગ્ર દેશને એક સૂત્ર બાંધવાના સંદેશ સાથે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે બનેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીને વડાપ્રધાન મોદીએ દુનિયાને સમર્પિત કરી છે. ગુજરાતના લાખો ગામડામાંથી લોખંડ તેમજ માટી એકત્ર કરી અને સરદારની વિરાટ પ્રતિમા બનાવવાનું વડાપ્રધાન મોદીનું સ્વપ્ન અંતે પૂર્ણ થયું. સરદારની પ્રતિમાને શોભે તેવી જ આકાશને આમતી પ્રતિમાનું લોકાર્પણ ગુજરાત સહિત દેશ માટે પણ ગૌરવવંતી ક્ષણ બની છે. નર્મદા ડેમથી 3 કિલોમીટર દૂર સાધુબેટ પર બનેલી જોઈન્ટ પ્રતિમા માત્ર 40 મહિનાના ટૂંકા ગાળામાં બનીને તૈયાર થઈ છે. તો આ પ્રસંગે સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરદારની પ્રતિભા ભવિષ્યની પ્રેરણાનો ગગનચુંબી આધાર બનશે. લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જળાભિષેક કર્યો હતો. 30 નદીઓના પાણી ભરેલા કળશથી સરદારની પ્રતિમા પર વિધિવત મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો હતો અને પ્રતિમાની આરતી પણ ઉતારાઈ હતી. સાથે જ હેલિકોપ્ટર દ્વારા સરદારની પ્રતિમા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સાથે જ પ્રતિમા પાસે બેલૂન પણ ઉડાવવામાં આવ્યા હતા, જે બાદ અદભુત દ્રશ્યો સર્જાયા હતા. રાષ્ટ્રીય એકતા દિવસે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર પટેલની પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કર્યા પહેલા મોદીએ વેલી ઓફ ફ્લાવર્સ અને ટેન્ટ સિટીનું ઉદઘાટન કર્યું હતું. વેલી ઓફ ફ્લાવર્સની વાત કરીએ તો આ વેલી ઓફ ફ્લાવર્સ 250 એકરમાં ફેલાયેલું છે અને 100થી વધુ પ્રકારના ફૂલ છોડ ત્યાં વાવેલા છે. જો ટેન્ટ સિટીની વાત કરીએ તો ટેન્ટ સિટીમાં 250 ટેન્ટ બનાવવામાં આવ્યા છે, ત્યારે અહીં પ્રવાસીઓ આધુનિક સુવિધાનો લાભ લઈ શકશે. સાથે સાથે જો પ્રવાસીઓ ગુજરાતી અને આદિવાસી જમવા ઉપરાંત લોકનૃત્ય પણ માણી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેલી ઓફ ફ્લાવર્સનું લોકાર્પણ કર્યું અને તેમની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ, રાજ્યપાલ ઓપી કોહલી અને પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ અને અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાન મોદીએ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. આ સમયે પીએમ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિનભાઈ પટેલ, ડેપ્યુટી સીએમ અમિત શાહ, આનંદીબેન પણ હાજર રહ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ બાદ પ્રેરણા અને પ્રવાસન ધામ બની રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા આવનાર લોકોએ ફી ચૂકવવાની રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે વ્યક્તિ દીઠ 500નો ખર્ચ થશે. બસ ટિકિટ જીએસટી સાથે 30 રૂપિયા, એન્ટ્રી ટિકિટ 120 રૂપિયા રહેશે, જેમાં 12 વર્ષ સુધીની વ્યક્તિની 60 રૂપિયા ટિકિટ દર રહેશે. આ ઉપરાંત વ્યૂઇંગ ગેલેરીનો ચાર્જ 350 રૂપિયા રહેશે. 182 મીટરની સરદાર પટેલની પ્રતિમાના 135 મીટર સ્ટેચ્યુના છાતીના ભાગે વ્યૂઇંગ ગેલેરીમાંથી આસપાસ આવેલા સરદાર સરોવર ડેમ, વિંધ્યાચળની મનોહર પર્વતમાળા, ઝરવાણી ધોધ વગેરેનો લાહવો પણ લોકો માણી શકશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડ્રોનના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. આ નજારો ખૂબ જ અદભુત જોવા મળ્યો હતો. સરદાર પટેલના હૃદયમાં એક ગેલેરી બનાવવામાં આવી છે, જ્યાંથી વેલી ઓફ ફ્લાવર્સ, ટેન્ટ સિટી, આજુબાજુનો નજારો જોઈ શકાશે. તરફ રાજસ્થાન જયપુરના એક કલાકારે સરદારની સૌથી નાની પ્રતિમા બનાવી છે. પેન્સિલની અણી પર તેણે સરદારની પ્રતિમા કંડારી છે. આ સૌથી નાની પ્રતિમા 1.4 સેન્ટીમીટરની છે. આ તરફ અમદાવાદના શેખ મોહમ્મદ સલીમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા પેન્સિલ પર તૈયાર કરી છે. 5 દિવસની મહેનત બાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પેન્સિલ પર આકાર આપવામાં આવી છે. અલગ અલગ પેન્સિલ પર સ્ટેચ્યુ ઓફ યુનિટીના અલગ અલગ સ્પેલિંગ લખી અને પ્રતિમા બનાવી છે અને જેમાં સરદારનું નાનકડું સ્ટેચ્યુ પણ બનાવ્યું છે. શેખ મોહમ્મદ સલીમે પેન્સિલ પર સરદાર વલ્લભભાઈની પ્રતિમા બનાવીને એકતાનો સંદેશ પાઠવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં રજવાડાઓ માટે મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરી છે, જેને લઈને શંકરસિંહ વાઘેલાએ પીએમ મોદીનો આભાર માન્યો.
અમદાવાદમાં પણ સરદારના જન્મદિવસ નિમિત્તે એકતા દોડ યોજાઈ હતી. એકતા માટેના શપથ લેવડાવી દોડની શરૂઆત કરવામાં આવી. શાહીબાગ પોલીસ સ્ટેડિયમથી રન ફોર યુનિટીની શરૂઆત થઈ અને જેમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સહિતના લોકો પણ જોડાયા હતા. હજારો નાગરિકોએ પણ દોડમાં ભાગ લીધો. સુરતમાં પણ એકતા દોડ રન ફોર યુનિટી યોજાઈ હતી. રન ફોર યુનિટીને જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલે ફ્લેગ ઓફ આપી અને પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત સ્વૈચ્છિક સંસ્થાઓ, પોલીસના જવાનોએ સહભાગી થઈ અને એકતાનો સંદેશ આપ્યો. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં એસપીજી દ્વારા કર્મવીર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મવીર રેલીમાં એસપીજી નેતા લાલજી પટેલ જોડાયા હતા. બહુમાળી ચોક ખાતે સરદારની પ્રતિમાને ફૂલહાર પહેરાવી અને રેલીની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે લાલજી પટેલે સરદારની પ્રતિમાને દુનિયાની અજાયબી ગણાવી. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે જામનગરમાં પણ પોલીસ હેડક્વાર્ટર્સથી રન ફોર યુનિટીનું આયોજન કરાયું હતું. ડીડીઓ દ્વારા ફ્લેગ બતાવી અને રન ફોર યુનિટીની શરૂઆત કરાઈ હતી. રન ફોર યુનિટીમાં કલેક્ટર, કમિશનર સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા. મોરબી નગરપાલિકા કચેરી ખાતેથી રન ફોર યુનિટીનું કલેક્ટર આરજે માકડિયાએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું. આ પહેલા ઉપસ્થિત શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થા તથા શહેરના નાગરિકો, મહાનુભાવો, અધિકારીઓ દ્વારા એકતા શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ રેલી મોરબી શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી અને સરદાર પટેલ પ્રતિમા નવા બસ સ્ટેન્ડ ખાતે પૂરી થઈ. દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એકતા દોડ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ત્રિવેણી સંકુલ ખાતેથી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓએ લીલી ઝંડી આપી હતી, દોડનો પ્રારંભ કરાવ્યો. કલેક્ટર સહિતના અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો દોડમાં જોડાયા હતા. ત્રિવેણી સંકુલથી ગોવિંદનગર, પડાવ નગરપાલિકા સહિતના વિસ્તારમાં થઈ અને પરત ત્રિવેણી સંકુલ ખાતે 5 કિલોમીટરની દોડ પૂર્ણ થઈ. અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રન ફોર યુનિટી કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં જિલ્લા કલેક્ટર, ડીડીઓ, એસપી સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા. ઓધારી તળાવથી મોડાસા ટાઉન હોલ સુધી રન ફોર યુનિટી કાર્યક્રમ અંતર્ગત રેલી યોજાઈ, તેમજ ટાઉન હોલ ખાતે એકતાના શપથ લેવડાવવામાં આવ્યા. સમગ્ર દેશ તેના પ્રથમ નાયબ વડાપ્રધાન અને લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવાઈ રહી, ત્યારે આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ અને યુવા અને રમતગમત બાબતોના પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોડે દિલ્હીમાં રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી હતી. અસમમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ હતી, જ્યાં ગુવાહાટીમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન અને આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી. તમિલનાડુમાં પણ રન ફોર યુનિટી યોજાઈ હતી અને આ સમયે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી બાદ દેશના 500થી વધુ રજવાડાઓને એકીકૃત કરી અને ભારતના નેજા હેઠળ લાવ્યા હતા. આ કાર્ય માટે દેશ તેમને સદા યાદ રહેશે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે સરદાર પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. જામનગર એલસીબી દ્વારા ડુપ્લિકેટ માવો અને મીઠાઈ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. હાફા નજીક જીઆઈડીસી વિસ્તારમાં એલસીબીએ દરોડા પાડતા નકલી મીઠાઈ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી અને જેમાં એલસીબીને 3000 કિલો જેટલી નકલી મીઠાઈનો જથ્થો મળી આવ્યો છે, જે અન્વયે ફૂડ શાખાના અધિકારીઓ દ્વારા સેમ્પલ પણ લેવામાં આવ્યા. વડોદરામાં જ્વેલર્સની દુકાનો પર આઈટી વિભાગ ત્રાટક્યું હતું. ઘડિયાળી પોળ એમજી રોડ વિસ્તારમાં આવેલ જ્વેલર્સની દુકાનો પર આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા, જે અન્વયે મોટા પ્રમાણમાં કાળું નાણું પકડવાની શક્યતા સેવાય છે.
રાજકોટના મોટી પાનોલી ખાતે તળાવનું પાણી સિંચાઈ માટે છોડવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોલકી અને ભયાવાદર ગામને સિંચાઈનું પાણી આપવા માટે વિરોધ નોંધાવી ગામના લોકોએ બંધ પાડ્યો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચોરીની ઘટનાઓને અંજામ આપતી ટાબરિયા ગેંગનો પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડતા તેણે ત્યાર સુધીમાં 38 જેટલી ચોરી કરી હોવાની કબૂલાત મળી છે. આ કબૂલાતમાં ચોરી માટે બાળકોની મદદગારી લેવાતી હોવાનું પણ સામે આવ્યું છે. ચોરીના અંજામ આપવા રાજસ્થાન બારમેર ખાતેથી 3 બાળકોને બોલાવાયા હતા અને આ બાળકો શટરમાં ઘૂસી માંજરપોર મકરપુરા સહિતના વિસ્તારોમાં ચોરીનો તરખાટ મચાવતા. દાહોદ ડિવિઝન પોલીસે વિવિધ જિલ્લાઓમાંથી પકડેલા દારૂના જથ્થાનો નાશ કર્યો છે. દાહોદ પોલીસે છેલ્લા 3 વર્ષ દરમિયાન જિલ્લાના વિવિધ સ્થળેથી 2.90 કરોડનો દારૂનો જથ્થો પકડ્યો છે. ત્યારે કોર્ટના હુકમ અન્વયે તમામ પોલીસે મથકો પરથી દારૂ લાવી અને નાશ કર્યો. સુરેન્દ્રનગરના મૂળીના સરલા ગામે ખેડૂત યુવકે આત્મહત્યા કરી છે. પાક નિષ્ફળ જતા ખેડૂતે ખેતરમાં જ ઝેરી દવા ગટગટાવી અને આપઘાત કર્યો છે. ખેડૂતને હોસ્પિટલ લઈ જવાતા મૂળી હોસ્પિટલના ડોક્ટરે ખેડૂતને મૃત જાહેર કર્યો. આણંદમાં સુપરમાર્કેટમાં મોડી રાત્રે આગ લાગી હતી. સુપરમાર્કેટના બેઝમેન્ટમાં આગ લાગતા 2 દુકાનો વળીને ખાખ થઈ ગઈ છે. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. ઉલ્લેખનીય છે કે સુપરમાર્કેટમાં 400 જેટલી કપડાની દુકાનો આવેલી છે, પરંતુ તમામ દુકાનો સહી સલામત છે. અમદાવાદમાં નારણપુરા ખાતે હાઉસિંગ ફ્લેટમાં પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો છે. 132 ફૂટ રિંગ રોડ પર આવેલા સૂર્યમ અપાર્ટમેન્ટના પાણીની ટાંકીનો સ્લેબ તૂટતા રહેવાસીઓમાં ભયનો માહોલ છે. સુરતના વેસુ વિસ્તારમાં BRTS રૂટમાં અકસ્માત સર્જાયો છે. એક કિશોર રસ્તો ઓળંગવા જતો હતો અને તે સમયે જ BRTS બસે તેને અડફેટે લેતા કિશોરનું ઘટનાસ્થળે જ મોત થયું છે. અકસ્માત સર્જાતા જ બસ ચાલક અને કંડક્ટર બંને ફરાર થઈ ગયા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ તુરત જ ઘટનાસ્થળે પહોંચી હતી, તપાસ હાથ ધરી. સુરતના બારડોલીથી સરભણ જતા રસ્તા પર અકસ્માત સર્જાયો હતો. બાઇક અને સ્કોર્પિયો ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા 2 વ્યક્તિના મોત થયા છે. અકસ્માતની જાણ થતા જ બારડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી. દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ છે અને ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રામ મંદિરના મુદ્દે કહ્યું છે કે ભારતનું ન્યાયતંત્ર મુક્ત છે અને તેના પર દેશની જનતાનો વિશ્વાસ યથાવત રહેવો જોઈએ. સમગ્ર દેશ રામ મંદિર વિવાદનો ઉકેલ ઇચ્છે છે. ન્યાય મોડો મળવો એ પણ ન્યાય ન મળવા સમાન છે. રામ મંદિરના મુદ્દે હાલ વટહુકમ લાવવા માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. છત્તીસગઢમાં થયેલા નક્સલી હુમલા મુદ્દે કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે જેમને લોકશાહીમાં વિશ્વાસ નથી તે લોકો હિંસાનો રસ્તો અપનાવે છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજથી વિદેશ પ્રવાસે રવાના થયા છે. વેંકૈયા નાયડુ બોત્સવાના, ઝિમ્બાબ્વે અને માલાવીના પ્રવાસે છે. યુનાઇટેડ નેશન્સના માનવ અધિકાર વિભાગના ચીફ માઇકલ બાચેલેટે કહ્યું છે કે પત્રકાર ખાશોગીની હત્યાના કેસની સ્વતંત્ર તપાસમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભાગ લે જેથી પુરાવા અને સાક્ષીઓની વધુ સારી તપાસ થઈ શકે. આ ઉપરાંત યુએને સાઉદી અરેબિયાની સરકારને અપીલ કરી છે કે ખાશોગીનો મૃતદેહ ક્યાં છે તેની માહિતી આપો. ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગે તેની સેનાના ઉચ્ચ અધિકારીઓને કહ્યું છે કે અમેરિકા સાથે તણાવ વધી રહ્યો છે ત્યારે દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનનું નૌકાદળ લડાઈ માટે તૈયાર રહે છે અને દક્ષિણ ચીન સમુદ્ર મુદ્દે ચીનનો દાવો છે કે આ તેનો વિસ્તાર છે. જોકે અમેરિકાએ અહીં તેના 2 યુદ્ધ જહાજો ઉતારેલા છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ચીન અને અમેરિકા વચ્ચે વેપાર યુદ્ધ બરાબરનું જામેલું છે. યુએનના આકરા વલણ અને લાંબી મથામણ બાદ બાંગ્લાદેશ અને મ્યાનમારે સંમતિ દર્શાવી છે કે રોહિંગ્યા મુસલમાન તેમના વતન પરત ફરશે. આ પ્રક્રિયા નવેમ્બર માસથી શરૂ થશે. યુએને તેના રિપોર્ટમાં કહ્યું છે કે મ્યાનમારમાં રોહિંગ્યાનો નરસંહાર યથાવત છે.
મ્યાનમારમાં રોહિંગ્યા અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ વચ્ચે વિવાદ થયા હતા અને આ પછી મ્યાનમારની સેનાએ રોહિંગ્યા પર અમાનુષીય અત્યાચાર ગુજાર્યો હતો, જેના લીધે મ્યાનમારના 7,20,000 રોહિંગ્યાઓ ઘર અને દેશ વિહોણા થતા તેઓ બાંગ્લાદેશ, ભારત અને અન્ય દેશોમાં નિરાશ્રિત બન્યા. અફઘાનિસ્તાનના ફરાહ પ્રાંતમાં આર્મીનું હેલિકોપ્ટર તૂટી પડ્યું છે અને જેના લીધે હેલિકોપ્ટરમાં સવાર તમામ 25 લોકોના મોત થયા છે. આ હેલિકોપ્ટરમાં અફઘાનિસ્તાનના પશ્ચિમ ભાગમાં આર્મીના ડેપ્યુટી કોર્પ્સ કમાન્ડર અને ફરાર પ્રાંતની વિધાનસભાના અધ્યક્ષ પણ મુસાફરી કરી રહ્યા હતા અને તેમનું પણ મોત થયું છે. ફરાર પ્રાંતના કાઉન્સિલર સભ્યનું કહેવું છે કે ખરાબ હવામાનના લીધે ખરાબ હેલિકોપ્ટર પર્વતની ટોચ સાથે અથડાવાથી તૂટી પડ્યું હતું. જોકે બીજી તરફ તાલિબાનોનો દાવો છે કે આ હેલિકોપ્ટર તાલિબાનોના આતંકવાદીઓએ તોડી પાડ્યું છે. પાકિસ્તાનમાં ઈશ્વરની નિંદા કરવાના કેસમાં આરોપી મહિલા આસિયા બીવીની ફાંસીની સજા પર પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો આસિયા બીવી સામે કોઈ આરોપ ન હોય તો તેને તરત જ છોડી દેવામાં આવે. વર્ષ 2010માં પાકિસ્તાનની નીચલી અદાલતે આસિયા બીવીને ફાંસીની સજા ફટકારી હતી અને આ પછી વર્ષ 2012માં લાહોરની હાઈકોર્ટે આ સજાની યથાવત રાખી હતી, જેની સામે આસિયા બીવીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. લાહોર પાસેના શેખપુરા જિલ્લાના એક નાના ગામમાં આસિયા બીબી પર વર્ષ 2009માં ઈશ્વરની નિંદા કરવાનો આરોપ લાગ્યો હતો. આસિયા ખેતરમાં મજૂરી કરતી હતી અને ત્યારે ગામના એક વૃદ્ધે તેની પાસે પીવાનું પાણી માંગ્યું હતું, જોકે બીજી મહિલાઓએ આ પાણી પીવાની ના પાડી હતી અને કહ્યું હતું કે તે ગેરમુસ્લિમ છે અને તેણે પાણીને અશુદ્ધ કર્યું છે, જેની સામે આસિયાએ કહ્યું હતું કે શું તે માણસ નથી. આ વિવાદમાં સ્થાનિકોએ મૌલવીને બોલાવી અને તેના પર ઈશ્વર નિંદાનો આરોપ મૂકી દીધો હતો. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલે કેરળના તિરુવનંતપુરમમાં શ્રેણીની પાંચમી અને છેલ્લી વન ડે રમાશે. હાલ શ્રેણીમાં ભારત 2-1 આગળ છે, જ્યારે એક મેચ ટાઈ રહી છે. ભારત આ મેચ જીતીને શ્રેણી જીતવા મક્કમ છે, જ્યારે વિન્ડીઝ આ મેચ જીતીને શ્રેણીને ડ્રો કરવા માટે પ્રયાસ કરશે. દક્ષિણ આફ્રિકાની ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને આ પ્રવાસ દરમિયાન દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વન ડે અને 1 T20 મેચ રમાશે. શ્રેણીની પ્રથમ વન ડે 4 નવેમ્બર પર્થમાં રમાશે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયાની ટીમનો દેખાવ નિરાશાજનક છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખ સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈને અતિ કટુ ભાષામાં પત્ર લખ્યો છે. પત્રમાં ગાંગુલીએ લખ્યું છે કે તાજેતરમાં જે રીતે ભારતીય ક્રિકેટ બોર્ડનું સંચાલન થઈ રહ્યું છે તે ગંભીર રીતે ચિંતાજનક છે. ભારતમાં ચાલુ વર્ષે ક્રિકેટ સિઝનની મધ્યમાં નિયમ બદલવામાં આવ્યા છે, જે અયોગ્ય છે. ફૂટબોલ જગતની શ્રેષ્ઠ ટીમમાંની એક એવી રોયલ મેડ્રિડની ટીમના નિરાશાજનક દેખાવ બાદ તેના કોચ જુલેન લોપેતેગુઈની હકાલપટ્ટી કરવામાં આવી છે. ક્લબના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને જુલેન વચ્ચે બેઠક મળી હતી અને ત્યારબાદ આ નિર્ણય લેવાયો છે. જુલેન માત્ર 130 સુધી જ રોયલ મેડ્રિડના કોચ રહ્યા હતા. આ પહેલા જુલેને ફૂટબોલ વિશ્વકપ ચાલી રહ્યો હતો ત્યારે રોયલ મેડ્રિડ સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો અને જેના લીધે તેને સ્પેનની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કોચ પદેથી હટાવવામાં આવ્યા હતા. આમ છેલ્લા 5 માસમાં જુલેને 2 મોટા પદ ગુમાવવા પડ્યા છે. તો ભાવનગરથી સમાચાર આવી રહ્યા છે. યુવક પર છરી વડે હુમલો. જી હા, કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં યુવાન પર કરાયો છે છરી વડે હુમલો. પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી બાદ યુવક પર હુમલો કરાયો છે. યુવક પર છરી વડે હુમલાના ઘા કરવામાં આવ્યા છે અને જેના આ સીસીટીવી પણ સામે આવ્યા છે અને જેમાં યુવકને છરીના ઘા મારવામાં આવી રહ્યા છે. યુવકને કમરના ભાગે અને હાથમાં 7-8 છરીના ઘા મારી અને ઘાયલ કરવામાં આવ્યો છે. હાલ યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી ચિરાગ પાસેથી. જી ચિરાગ, સીસીટીવીમાં દેખી શકાય છે, જોઈ શકાય છે કે એક યુવક દોડતો આવે છે અને અન્ય યુવકને છરી વડે મારે છે અને સતત તે હુમલો કરતો જાય છે.
સમગ્ર ઘટના છે એ મોતીતળાવ કુંભારવાડા વિસ્તારની છે. 18 વર્ષનો આ યુવાન છે અને આ યુવાનને પૈસા ની લેતી દેતી બાબતે અગાઉ માથાકૂટો જેને લઈને આ ધારાસભ્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને એના ઉપર છરી વડે હુમલો કરાયો છે, જેને પગલે ગંભીર ઈજાઓ થઈ હતી. સૌથી હોસ્પિટલમાં તેને હાલ સારવારમાં ખસેડવામાં આવ્યો છે અને પોલીસ કાર્યવાહી છે એ હાલ આગળ ધપાવવામાં આવી છે. તો કે આ પ્રકારના બનાવને લઈને સમગ્ર વિસ્તારની અંદર એક ભયનો માહોલ જરૂર સંધ્યા ફેલાઈ ગયો. જી, આખરે આ યુવક કોણ છે અને મામલો આખરે શું હતો, ક્યાંથી આ મામલો બીચક્યો હતો અને હુમલા સુધી પહોંચી ગયો? સમગ્ર મામલો છે એની પાછળ હાલ પ્રાથમિક કારણ જે છે પૈસાની લેતી દેતી હોય એ સામે આવ્યું છે. અને આ યુવાન છે કુંભારવાડા જ વિસ્તારમાં રહે છે અને 18 વર્ષીય મુસ્લિમ યુવક છે, જેની ઉપર આ ધારાસભ્યો હુમલો કર્યો તેને સાથે અગાઉ પણ આ બાબતે માથાકૂટ થયું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે અને જેને પગલે આ હુમલો થયો છે અને હાલ એને સૌથી હોસ્પિટલમાં સારવારમાં ખસેડ્યો છે અને પોલીસ જે છે પોતાની કાર્યવાહી આગળ ધપી છે. સંધ્યા. જી જી, ચિરાગ આપનો આભાર. તો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે, તપાસ ચાલી રહી છે, પરંતુ દ્રશ્યો જરૂર અહીંયા ચોંકાવનારા છે. આસપાસ 2-3 યુવકો છે પરંતુ કોઈ પણ તેને બચાવવાનો પ્રયત્ન નથી કરી રહ્યો.